નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે ડીએલએડ વનના અભ્યાસક્રમમાં પ્રશ્નપત્રો જે છે કુલ 9 પ્રશ્નપત્રો અને આંતરિક મૂલ્યાંકનના અવિભાગની સમજ પ્રાપ્ત કરી હતી. હવે આપણે આ અભ્યાસક્રમ ડીએલએડનો જે છે એના વિશેની વિગતે સમજમાં 3 વિભાગ આપેલા છે એના વિશે માહિતી મેળવીશું. વિભાગ 1 જે છે વિષયોનું માળખું. ડીએલએડના અભ્યાસક્રમને મુખ્યત્વે 7 અધ્યયન ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. કુલ 7 અધ્યયન ક્ષેત્રો જે છે એમાં 1 બાળ વિકાસ અને મૂલ્યાંકન, 2 કેળવણી અભ્યાસ, 3 અભ્યાસક્રમ અને પદ્ધતિશાસ્ત્ર, 4 શૈક્ષણિક પ્રૌદ્યોગિકી, 5 સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, 6 કલા શિક્ષણ અને 7 કાર્ય કૌશલ્ય. આ 7 અધ્યયન જે ક્ષેત્રો જે છે એ અધ્યયન ક્ષેત્રોમાં 9 પેપરને આવરી લેવામાં આવ્યા છે. અહીંયા તમને 9 પેપર 1 થી 9 પેપરના ટાઇટલ આપવામાં આવ્યા છે. અગાઉના તાસમાં પણ તમને 9 પેપરના નામની જે છે એની સમજ પ્રાપ્ત થઈ ગઈ છે. હવે અધ્યયન ક્ષેત્રો જે છે એ 7 અધ્યયન ક્ષેત્રોને 9 પેપરની અંદર ફાળવવામાં આવ્યા છે. કયા અધ્યયન ક્ષેત્રમાં કયા પેપર કયા કોર્સ આવે છે એની સમજ મેળવીએ. પહેલું જે અધ્યયન ક્ષેત્ર છે આ સાઇડ જે છે બાળ વિકાસ અને મૂલ્યાંકન એ અધ્યયન ક્ષેત્ર છે. એની અંદર કોર્સ 1 જે પ્રથમ પેપર તમારું આવે છે, પેપર 1 જે કહીએ કોર્સ 1નું, જેમાં 2 વિભાગ જે છે એનો સમાવેશ કરેલો છે. અ બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, બ અધ્યતા અને મૂલ્યાંકન. આ કોઈ નવું નથી, તમારા જે 9 પેપર જે છે એમાં કયા પેપરને કયા અધ્યયન ક્ષેત્રમાં મૂકવા એનું વિભાજન કરેલું છે. બીજું અધ્યયન ક્ષેત્ર છે કેળવણી અભ્યાસ, જેમાં કોર્સ 2 અ અને બ કેળવણી સમાજ અભ્યાસ અને અધ્યતા, બ ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ એનો સમાવેશ કરેલો છે. ત્રીજું અધ્યયન ક્ષેત્ર છે અભ્યાસક્રમ અને પદ્ધતિશાસ્ત્ર, જેમાં કોર્સ 3, કોર્સ 4 અને કોર્સ 5 એમ 3 પેપરને આવરી લેવામાં આવ્યા છે. ઉપરના તમે જોયા 2 અધ્યયન ક્ષેત્રોમાં 1-1 પેપર મૂકેલા છે. કોર્સ 3 અભ્યાસક્રમ અને વર્ગવ્યવહાર, કોર્સ 4 ગુજરાતીમાં પ્રાવીણ્ય, પ્રોફિશિયન્સી ઇન ગુજરાતી, બ અંગ્રેજીમાં પ્રાવીણ્ય, પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ, અને કોર્સ 5 અ ગુજરાતીમાં ધોરણ 1-5નું કન્ટેન્ટ અને બ પર્યાવરણ અભ્યાસ ધોરણ 1-5, કોર્સ 6 ગણિત ધોરણ 1-5. હવે પછીનું અધ્યયન ક્ષેત્ર જે 4 છે શૈક્ષણિક પ્રૌદ્યોગિકી, જેમાં કોર્સ 7નો સમાવેશ થાય છે. માહિતી અને પ્રત્યાયન તકનીકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ 1. સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ જે 5મું અધ્યયન ક્ષેત્ર છે, એમાં કોર્સ 8 જે છે એ પેપરનો સમાવેશ થાય છે. 8મું પેપર જે છે બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય અને શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ 1. કલા શિક્ષણ જે છે એ 6ઠું અધ્યયન ક્ષેત્ર છે, જેમાં કોર્સનો 9નો સમાવેશ થાય છે. સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ, ક્રાફ્ટ અને મૂલ્યાંકન 1. અહીંયા તમારા 9 પેપર પૂર્ણ થાય છે 6 અધ્યયન ક્ષેત્રોમાં. 7મું અધ્યયન ક્ષેત્ર છે એ કાર્ય કૌશલ્યનું છે, જેમાં શાળા ઇન્ટર્નશીપ, તમારે વર્ષ દરમિયાન 24 દિવસની ઇન્ટર્નશીપ કરવાની હોય છે પ્રથમ વર્ષમાં, અને 96 દિવસની ઇન્ટર્નશીપ બીજા વર્ષમાં હોય છે. એટલે અધ્યયન ક્ષેત્ર જે પહેલો વિભાગ જે છે એમાં કેવી રીતે 9 પેપર જે છે આવરી લેવામાં આવ્યા છે એની વાત કરી. હવે અભ્યાસક્રમનો બીજો વિભાગ જે છે કાર્ય કૌશલ્ય ક્ષેત્રો. કોઈપણ સારા શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમની સફળતાનો આધાર માત્ર શિક્ષકના વ્યાવસાયિક જ્ઞાન, ક્ષમતાઓ કે પ્રતિબદ્ધતા પર નથી હોતો, પરંતુ તેના વાસ્તવિક કાર્ય કૌશલ્ય પર પણ હોય છે. આ ઉપરાંત શિક્ષક તેના કાર્યકૌશલ્યમાં લાઈફ સ્કિલ્સ, ટેકનોલોજીની સ્કિલ્સ, હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સને પણ પ્રાધાન્ય આપે તે જરૂરી છે. ઉપરાંત ઉચ્ચ સ્તરના વ્યાવસાયિક કાર્યકૌશલ્ય જેવા કે સ્વાસ્થ્ય વ્યવસ્થાપન, તણાવ વ્યવસ્થાપન, સમય વ્યવસ્થાપન, આર્થિક વ્યવસ્થાપન અને પર્યાવરણ વ્યવસ્થાપનની સંકલ્પના પણ સ્વીકારી પ્રત્યેક પ્રશિક્ષણાર્થી નીચેના 5 કાર્યકૌશલ્ય ક્ષેત્રમાં પારંગતતા પ્રાપ્ત કરે તેવો અભિગમ આ જે અભ્યાસક્રમ જે છે એમાં રજૂ કરવામાં આવ્યો છે. પહેલું છે વર્ગ કાર્ય કૌશલ્ય.
વર્ગ શિક્ષણ કાર્ય જે તમે પાઠ આપવાનો છો ત્યારે તમારું એ કૌશલ્ય છે હસ્તગત થશે. 5 થી 7 મિનિટના માઇક્રો ટીચિંગના પાઠ આપશો અને 35 મિનિટના 7-10 પાઠ પહેલાં વર્ષમાં આપશો. વર્ગ વ્યવસ્થાપન કાર્ય, ક્લાસ કંટ્રોલ, કેવી રીતે તમે વિદ્યાર્થીઓ સાથે વર્ગ વ્યવહાર કરો છો, વિદ્યાર્થીઓને તમે જે સમજાવો છો તે પ્રેઝન્ટેશન જે કરો છો એ તમારા ક્લાસ કંટ્રોલ કરે એ રીતનું છે, તમે કયા કયા TLMનો ઉપયોગ કરો છો, ક્લાસમાં ક્યારેક અવાજ થતો હોય તો ક્યારેક તમારા પાઠની અંદર એવું સૂચન કરવામાં આવે છે કે વર્ગ કંટ્રોલ કરો, તો એ વ્યવસ્થાપનનું પણ કૌશલ્ય છે. શિક્ષકનો અવાજ ખૂબ ધીમો હોય અને વિદ્યાર્થીઓનો અવાજ મોટો હોય તો એ વિદ્યાર્થીઓ જે છે શિક્ષકનું સાંભળતા ના હોય, એટલે અવાજ છે છેલ્લી બેન્ચે બેસેલો વિદ્યાર્થી સાંભળી શકે એવો હોવો જોઈએ. તમારો અવાજ, તમારી તૈયારી જો સારી હોય તો તમારું ક્લાસ કંટ્રોલ જે છે તે થઈ શકે. વર્ગમાં મૂલ્યાંકન કાર્ય, તમે જે ભણાવ્યું છે એનું છેલ્લે મૂલ્યાંકન કરવાનું હોય છે. તમે કેવી રીતે પ્રેઝન્ટેશન કર્યું છે વિદ્યાર્થીઓ સમજી શકે છે એ રીતે રજૂઆત કરી છે, અને મૂલ્યાંકન કાર્ય જે છે એ તમે કેવી રીતે કરશો, તો એ તમારે કોર્સ 1B જે છે એમાં આ મુદ્દાની સમજ આપવામાં આવી છે. બીજું કાર્ય કૌશલ્ય છે શાળા કક્ષાએ કાર્ય કૌશલ્ય, તો એમાં શાળા પ્રાર્થના સંમેલનનું આયોજન કરવું અને સંચાલન. અહીંયા તમે ઇન્ટરનલમાં જોયું પ્રાર્થના સંમેલનના 10 ગુણ છે, અહીંયા તમે પ્રાર્થનામાં એક્ટિવ રીતે કામ કરશો તો તમે શાળામાં જ્યારે નોકરી કરવા જશો ત્યારે તમારે આયોજન અને સંચાલનમાં મુશ્કેલી નહીં પડે. શાળા સફાઈ અને સુશોભનનું આયોજન અને સંચાલન, વિવિધ ઉત્સવ ઉજવણીનું આયોજન અને સંચાલન તમે જોઈ શકો છો. અને તમે ભણીને આવ્યા છો, 1 થી 12 ધોરણ સુધી શાળાની અંદર અભ્યાસ કરતી હોય તે ઘણા બધા તહેવારોની ઉજવણી કરવામાં આવી હોય, ધાર્મિક તહેવારો છે, રાષ્ટ્રીય તહેવારનો, તો એ વખતે એનું આયોજન અને સંચાલન કેવી રીતે કરવું એ કૌશલ્ય પણ શિક્ષક તરીકે તમે જ્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છો એ હસ્તગત કરવાનું હોય છે. શાળા બાગ ઉછેર અને માવજત. ત્રીજું જે કૌશલ્ય છે શાળા બહારની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સંચાલનનું કાર્ય કૌશલ્ય, શૈક્ષણિક પ્રવાસ પર્યટનનું આયોજન અને સંચાલન. તમારે વિદ્યાર્થીઓને લઈને પર્યટનમાં જવાનું હોય ત્યારે કેવી રીતે તમે પૂર્વ આયોજન કરશો અને સફળતાપૂર્વક કેવી રીતે એ કાર્યક્રમ જે પ્રવાસ પર્યટનો છે એ તમે કાર્યક્રમ સફળ કેવી રીતે બનાવશો એનું પણ કૌશલ્ય શિક્ષકે હસ્તગત કરવાનું હોય છે. અને એટલા માટે જ અહીંયા ઇન્ટરનલ તમારું જે ગુણાંકન હતું 350 માર્કનું, જેમાં પ્રવાસ પર્યટનના 5 ગુણ છે, તમે એમાં માઇન્યુટલી ઓબ્ઝર્વેશન કરીને સહભાગી બન્યા હશો તો તમે શાળાની અંદર એ આયોજન છે સારી રીતે સફળતાપૂર્વક કરી શકશો. શિક્ષણ અનુભવ સ્થળોની મુલાકાતનું આયોજન અને સંચાલન, શિક્ષકોની જ્ઞાનવર્ધક સભાનું આયોજન અને સંચાલન, વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન અને સંચાલન, ગ્રામ સફાઈ અને શ્રમ કાર્યનું આયોજન અને સંચાલન. ચોથું જે છે માતા પિતા વાલી સાથેના સંબંધો સ્થાપવાનું કાર્ય કૌશલ્ય. સતત ગેરહાજર રહેતા અને શાળા છોડી જવાની અણી પર હોય તેવા બાળકોના માતા પિતા વાલીની મુલાકાત કરવી, બાળકોની સમસ્યા સંબંધે માતા પિતા અને વાલીની મુલાકાત કરવી, પ્રવેશ વખતે નામાંકન વખતે પણ તમારે ઘેર ઘેર જઈને વિદ્યાર્થીઓ જે છે એના નામની યાદી જે છે તૈયાર કરવાની હોય છે, તેજસ્વી બાળકોની ઉત્કૃષ્ટતાની પ્રાપ્તિ માટે માતા પિતા અને વાલીની મુલાકાત કરી, કોઈ વિદ્યાર્થી તેજસ્વી જે હોશિયાર છે તો તમે એને પ્રખરતા ટેસ્ટ જે છે કસોટી જે છે એમાં વિદ્યાર્થી જે છે સહભાગી બને પરીક્ષા આપે એ માટે તમે વાલીનો સંપર્ક કરીને એમને સમજાવી શકો છો. સ્થાનિક સમાજ સાથેના વ્યવહારનું કાર્ય કૌશલ્ય, ગામમાં સમાજની ઉપસ્થિતિ અને સહયોગમાં સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક ઉત્સવોની ઉજવણીનું આયોજન અને સંચાલન, વિવિધ ઝુંબેશો અને અભિયાન સંબંધી આયોજન અને સંચાલન, વિદ્યાર્થીઓની મદદથી મેળા જેવા બાળ મેળા જે છે આનંદ મેળા જેવા પ્રસંગોનું પણ આયોજન અને સંચાલન, આ બધી જ પ્રવૃત્તિઓ આપણે ઇન્ટર્નશીપમાં કરીશું એટલે તમને એનો પ્રેક્ટિકલ જે છે અનુભવ પ્રાપ્ત થશે. હવે 5 કૌશલ્ય જે છે એની વિસ્તૃત સમજ આપી છે જે પછીના પીરિયડમાં આપણે માહિતી મેળવીશું. ત્રીજો વિભાગ છે પ્રતિબદ્ધતાના ક્ષેત્રો. પ્રતિબદ્ધતાના ક્ષેત્રો વિશે પણ હવે પછીનો તાસ આવશે ત્યારે હું તમને એમની સમજ આપીશ. આજે અહીં સુધી તમારી જે અભ્યાસક્રમની વિગત જે છે વિભાગ 2 સુધીની તમે સમજ મેળવી છે, તમે બધા આ વિડીયોને સારી રીતે જોશો તે બદલ આપ સર્વનો આભાર. અસ્તુ.